પાકિસ્તાનની પસંદ. દેશમાં કોરોનાનું સંકટ હળવું થયું છે. 2.5 મહિના બાદ નોંધાયા કોરોનાના સૌથી ઓછા કેસ. છેલ્લા 24 કલાકમાં 53,000 નવા દર્દી. વધુ 1422 લોકોના થયા કોરોનાથી મોત. અયોધ્યા જમીન વિવાદ ઉપર ઉગ્ર બન્યું રાજકારણ. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કર્યા પ્રહાર. કહ્યું રામના નામે ભેગા થયેલા ફંડ ફાળાની થઈ લૂંટ. આ ગેરરીતિ રામદ્રોહ ગણાશે. દિલ્હીના ઉદ્યોગનગરમાં આવેલા ગોડાઉનમાં લાગી આગ. 24 ફાયર ફાઈટરે હાથ ધરી બચાવ કામગીરી. 6 શ્રમિકોના ફસાયા હોવાની આશંકા. ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો. આસપાસમાં રહેણાંક વિસ્તાર હોવાથી વધી મુશ્કેલી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર રાષ્ટ્રજોગ સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કોરોના કાળની લડાઈમાં સુરક્ષા કવચ છે યોગ. પીએમ મોદીએ એમ યોગા એપ્લિકેશનનું કર્યું લોન્ચિંગ. અનેક ભાષાઓમાં મળશે યોગની માહિતી. યોગ દિવસ ઉપર રાજકારણ તેજ. કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીના ટ્વીટથી વિવાદ. કહ્યું ઓમ કહેવાથી શક્તિશાળી નહીં બને યોગ. બાબા રામદેવે જવાબ આપતા કહ્યું ભગવાન બધાને સદબુદ્ધિ આપે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ. પાટણના સિદ્ધપુરમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ. બોરવાડ વિસ્તારમાં પાકા મકાન ધરાશાયી થયા. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. લોકોમાં વધી ચિંતા. પાલનપુરમાં પણ ભારે વરસાદ. રાજ્ય સરકારના પ્રધાનમંડળનું વિસ્તરણ નહીં થાય. સીએમ રૂપાણીએ આપ્યો રદિયો. કહ્યું મંત્રીમંડળના વિસ્તરણની વાતમાં તથ્ય નથી. છેલ્લા કેટલાક સમયથી વિસ્તરણની વાત ચાલી રહી હતી. સુરતના પાંડેસરામાં સરસ્વતી આવાસમાં દુર્ઘટના. છતના પોપડા પડતા 8 મહિનાની બાળકીનું થયું મૃત્યુ. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇન્કાર. આવાસના લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવા પરિવારજનો અને સ્થાનિકોની માંગ. સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતના ધરણા. કૃષિને અપાતી વીજળી પર રોષ. ખેડૂતો અને કાર્યકરોએ પીજીવીસીએલ કચેરીનો કર્યો ઘેરાવ.